राजकोट में एक पत्रकार माथानो मळ्यो अने एमणे धीरेन्द्र शास्त्री पासेथी 13,000 रुपया पाछा मेळव्या। नमस्कार, खबर छे .com परथी राजेश शाह। दर्शक मित्रों, मध्य प्रदेशना बागेश्वर धामना पंडित धीरेन्द्र शास्त्री छेल्ला 10 दिवसथी गुजरातना प्रवासे हता। एमणे सूरतनी अंदर दिव्य दरबार कर्यो, ए पछी एमणे अमदावादनी अंदर दिव्य दरबार कर्यो, राजकोटनी अंदर दिव्य दरबार कर्यो अने छेल्ले वडोदरानी अंदर एमनो दिव्य दरबार थयो। 10 दिवस गुजरातमां रह्या, एमना सूरतमां अमदावादमां थोड़ा थोड़ा विवादो पण सामे आव्या, परंतु राजकोटनी जे एक वात आवी छे ए युनिक छे। राजकोटमां एक पत्रकार माथानो मळ्यो अने एमणे धीरेन्द्र शास्त्री पासेथी 13,000 रुपया पाछा मेळव्या। तो आ आखी घटना एवी छे के राजकोटना एक पत्रकार छे हेमंत विठलाणी करीने, एमणे पोलीस कमिश्नरनी अंदर एवी एक अरजी करी हती के बाबा धीरेन्द्र शास्त्रीए मारी पर हिप्नोटिज़म करीने मारी पासेथी 13,000 रुपया पड़ावी लीधा छे, एवी पोलीस कमिश्नरमां अरजी करी। हवे आ हेमंत विठलाणी छे जे पत्रकार, एणे अरजीमां एवुं कह्युं हतुं के ज्यारे 1 जूने राजकोटना रेसकोर्स मैदान उपर धीरेन्द्र शास्त्रीनो दिव्य दरबार हतो अने स्टेज उपर वक्ता तरीके धीरेन्द्र शास्त्री हाजर हता अने भक्तोना मननी वात सांभळता हता, भक्तोना मनना सवालोना जवाब आपी रह्या हता। ते वखते जामनगरना एक श्रद्धाळु भाई त्यां आव्या हता अने एमणे धीरेन्द्र शास्त्रीने एम कह्युं हतुं કે જામનગરની અંદર એક મંદિર બનાવવાનું છે, એટલા માટે 13,000 રૂપિયાની જરૂર છે। હવે આ પત્રકાર હેમંત વિઠલાણીએ ફરિયાદની અંદર એવો આક્ષેપ કર્યો છે કે જ્યારે જામનગરના શ્રદ્ધાળુએ રજૂઆત કરી ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મારી પાસે બોલાવીને મારું ગજવું ખાલી કરાવી દીધું અને મારા ગજવામાંથી 13,000 રૂપિયા મેં આપી દીધા, મને એ વાતની ખબર જ નથી, મારી પર હિપ્નોટિઝમ કરી દેવામાં આવ્યું હતું। હેમંત વિઠલાણીએ પછી કીધું કે મને એમ કે બધો દરબાર પૂરો થઈ જશે પછી બાબા મને 13,000 રૂપિયા આપી દેશે, પણ આવું કંઈ થયું નહીં, 13,000 રૂપિયા મળ્યા નહીં, એટલે મેં પોલીસ કમિશનરની અંદર અરજી કરી છે। હવે આ વાતનો એટલો બધો હોબાળો મચ્યો, સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ થયા, એટલે પછી આ જે દિવ્ય દરબારના આયોજકો છે એણે પત્રકારને બોલાવીને 13,000 રૂપિયા આપી દીધા। એટલે હેમંત વિઠલાણીએ કીધું કે મને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસેથી 13,000 રૂપિયા મળી ગયા છે, એટલે હવે ફરિયાદ પાછી ખેંચી લઉં છું। ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે કથાકાર છે અને એમણે આ ગુજરાતની અંદર જ્યારે તેઓ આવ્યા છે ત્યારે હજારો લોકો એમને મળવા આવે છે અને એમની પાસે અત્યારે ધનની વર્ષા થઈ રહી છે। એવા સમયે કોઈ એક પત્રકારે એમની પાસે 13,000 રૂપિયા પાછા મેળવી લીધા। હવે આ આયોજકોએ એવું કીધું કે આ એક બાબાને બદનામ કરવાનું કાવતરું હતું, કારણ કે લાખો લોકો બાબાને સ્ટેજ પર મળવા આવી રહ્યા હતા, એમાંથી કોઈને હિપ્નોટિઝમનો અનુભવ ન થયો, માત્ર એક વ્યક્તિને જ અનુભવ કેવી રીતના થયો। અમે પત્રકારની સામે અમે કાયદાકીય પગલાં લેવા કે નહીં એ કમિટીમાં વિચારીને પછી નક્કી કરીશું, એવું આયોજકોએ વાત કરી હતી। પરંતુ અત્યારે ચર્ચા એ વાતની છે કે આ એક પત્રકાર ભારે નીકળ્યો કે જેણે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસેથી 13,000 રૂપિયા પાછા મેળવી લીધા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।